હેલો સ્ટુડન્ટ્સ હું છું પ્રથા નાણાવટી સરસ્વતી ઇન્ટરનેશનલ એકેડેમી તરફથી આપણે ભણી રહ્યા છીએ ગણિત ધોરણ આઠ ચેપ્ટર નંબર છ વર્ગ અને વર્ગમૂળ પાર્ટ થ્રી નેક્સ્ટ ટોપિક છે સંખ્યાનો વર્ગ શોધવો વિદ્યાર્થીઓ સંખ્યાનો વર્ગ કેવી રીતે શોધીએ આપણે ધારો કે તમને ત્રેવીસનો વર્ગ કે તો તમે શું કરો ત્રેવીસ ગુણ્યા ત્રેવીસ અને એનો ગુણાકાર કરવો પડે આપણે એટલે આપણે ત્રેવીસ ગુણ્યા ત્રેવીસ કરીએ તો આપણને એનો વર્ગ મળી જાય રાઈટ બરાબર આવું કંઈ કરીએ પરંતુ હવે કંઈક અલગ રીતથી આપણે વર્ગ શોધવાનો છે થોડી સરળ છે અને આપણે મોડે જ કરી શકીએ એવી છે બરાબર છે એક દાખલા તરીકે તો સૌપ્રથમ અહીંયા જે આપ્યું છે ઉદાહરણ એ પછી તમે જાતે કરશો બરાબર અત્યારે આપણે પહેલાં જોવા જઈ રહ્યા છીએ ઉદાહરણ એકનું પ્રથમ હેડિંગ છે ખરેખર ગુણાકારની ક્રિયા વિના જ નીચેની સંખ્યાનો વર્ગ શોધો તો આપણે શોધીએ ધ્યાન આપજો વિદ્યાર્થીઓ પહેલું છે ઓગણચાલીસ નો વર્ગ ચલો સૌ પ્રથમ ઓગણચાલીસને આપણે કેવી રીતે લખી શકીએ ત્રીસ વત્તા નવ લખી શકીએ હા કે ના ત્રેવીસ હોય તો ત્રેવીસને આપણે કેવી રીતે લખી શકીએ વીસ વત્તા ત્રણ પચીસ હોય તો પચીસને આપણે કેવી રીતે લખી શકીએ વીસ વત્તા પાંચ બરાબર છે એવી જ રીતે ઓગણચાલીસને હું કેવી રીતે લખી શકું ત્રીસ વત્તા નવ પરંતુ અહીંયા ઓગણચાલીસનો વર્ગ છે માટે ત્રીસ વત્તા નવ આખા વર્ગ ક્લિયર હવે ઉપર જેમ મેં કીધું જો આપણને ત્રેવીસનો વર્ગ કીધો હોય તો ત્રેવીસ ગુણ્યા ત્રેવીસ લખીએ એવી જ રીતે અહીં ત્રીસ વત્તા નવનો વર્ગ તો શું લખું મેં ત્રીસ વત્તા નવ ગુણ્યા ત્રીસ વખતા નવ બંનેને અલગ અલગ કંશમાં લખું ક્લિયર ખબર પડે છે આમાં હવે મેઇન છે નેક્સ્ટ સ્ટેપ ધ્યાન આપજો પ્રથમ પદ ગુણ્યા પ્રથમ પદ એટલે ત્રીસ ગુણ્યા ત્રીસ પ્રથમ પદ ગુણ્યા દ્વિતીય પદ એટલે ત્રીસ ગુણ્યા નવ હવે આ પ્રથમ પદનું થઈ ગયું હવે આનો આરો પ્રથમ પદ ગુણ્યા સોરી દ્વિતીય પદ ગુણ્યા પ્રથમ પદ એટલે ગુણ્યા અને દ્વિતીય પદ ગુણ્યા દ્વિતીય પદ એટલે નવ ગુણ્યા નવ ફરી ફરી એકવાર ધ્યાન આપજો વિદ્યાર્થીઓ કન્ફ્યુઝન ક્રિએટ કરવાની જરૂર જ નથી પહેલા પદ સાથે પહેલું પદ એટલે ત્રીસ ગુણ્યાત્રીસ એ જ પહેલા પદ સાથે બીજું પદ એટલે ત્રીસ ગુણ્યા નવ હવે પહેલા કૌશનું બીજું પદ બીજા પદ ગુણ્યા પહેલું પદ એટલે નવ ગુણ્યા ત્રીસ અને બીજા પદ ગુણ્યા બીજું પદ એટલે નવ ગુણ્યા નવ ક્લિયો થાય છે ખબર પડે છે એકદમ ઇઝી છે ચલો હવે આપણે આગળ કરીએ ગુણાકાર ત્રીસ ગુણ્યા ત્રીસ નવસો ત્રીસ ગુણ્યા નવ બસો સિત્તેર નવ ગુણ્યા ત્રીસ બસો સિત્તેર નવ ગુણ્યા નવ એક્યાસી આનો જવાબ થશે એક હજાર એકવીસ સમજ પડે છે મેઇન જે તમારો સ્ટેપ હતો એ આ હતો આ બે એ મેં તમને સમજાવ્યું છે કેવી રીતે કરવાનું છે એમાં મિસ ના થાય એટલા માટે મેં તમને વારાફરતી કીધું છે પહેલાં પદ સાથે પહેલું પદ પહેલાં પદ સાથે બીજું પદ બીજા પદ સાથે પહેલું પદ અને બીજા પદ સાથે બીજું પદ ક્લિયર ખબર પડે છે ચલો આગળ બીજું બેતાલીસનો વર્ગ બેતાલીસને કેવી રીતે લખી શકાય ચાલીસ વત્તા બે આખા કંશનો વર્ગ બરાબર આખા કંશનો વર્ગ આવ્યો માટે આપણે અલગ અલગ લખીએ ચાલીસ વત્તા બે ચાલીસ વત્તા બે હવે શું કરશું વિદ્યાર્થીઓ પ્રથમ પદ ગુણ્યા પ્રથમ પદ એટલે ચાલીસ ગુણ્યા ચાલીસ પ્રથમ પદ ગુણ્યા દ્વિતીય પદ ચાલીસ ગુણ્યા બે દ્વિતીય પદ ગુણ્યા પ્રથમ પદ એટલે બે ગુણ્યા ચાલીસ દ્વિતીય પદ ગુણ્યા દ્વિતીય પદ બે ગુણ્યા બે ચલો ચાલીસ ગુણ્યા ચાલીસ એટલે સોળસો જો ભાઈ એંસી કે આઠસો ના લખીને આવતા ચાર ચોક સોળ અને બે ઝીરો બરાબર આવી ભૂલ ના કરતા ચાલીસ ગુણ્યા બે એંસી બે ગુણ્યા ચાલીસ એંસી બે દુ ચાર સરવાળો કરો આપણો જવાબ આવશે એક હજાર ચોસઠ ક્લિયર વિદ્યાર્થી આગળનો ટૉપિક છે વર્ગ શોધવા માટેની અન્ય રીતો ચલો વર્ગ શોધવાની અન્ય રીતો એટલે સ્પેશિયલી જ્યારે એવી સંખ્યા કે જેના એકમના અંકે પાંચ આવે ધારો કે પંદર પંદરનો વર્ગ શોધવો હોય તો એના માટે એક સ્પેશિયલ રીત છે જ્યારે એકમના સ્થાને પાંચ આવે ત્યારે વર્ગ તમે મૂળે જ શોધી શકો છો કેવી રીતે વિદ્યાર્થીઓ ધ્યાન આપજો એકદમ ઇઝી છે પંદરનો વર્ગ તો સૌપ્રથમ પ્રથમ એકમના અંકે પાંચ છે પાંચનો વર્ગ શું થાય વિદ્યાર્થીઓ પચીસ શું થાય પચીસ બરાબર છે અને આગળ જો આ છેલ્લા બે આંકડા લખવાના એટલે કે એકમને દર્શકના સ્થાને આ લખવાનું બરાબર હવે આગળ શું આવે તો આ કઈ સંખ્યા છે એક એક પછી શું આવે બે આ બંનેનો ગુણાકાર કરો શું આવે

ગુણ્યા સો આ બધામાં કરવાના ગુણ્યા સો વત્તા છેલ્લું તમારું શું છે પાંચ છે એટલે એનો વર્ગ શું આવશે પચીસ એટલે બધામાં પચીસ વિદ્યાર્થીઓ આ આ અને આ બધામાં કોમન હશે આ બદલાશે આગળનો જે આંકડો હશે પહેલો આંકડો જે આગળની સંખ્યા છે પાંચ પહેલાંની જે પણ સંખ્યા હશે એ સંખ્યા અને એના પછીની ક્રમિક સંખ્યા લખવાની રહેશે બાકી આ જે છે એ કોમન આવશે જોઈએ તમને ના સમજ પડી હોય તો હજી ઉદાહરણ જોઈએ ધ્યાન આપજો હવે ધારો કે લઈએ પંચોતેરનો વર્ગ પંચોતેરના વર્ગ માટે ચલો એકમના સ્થાને શું છે પચીસ માટે પહેલાં લખી નાખો વત્તા પચીસ ક્લિયર અહીંયા શું છે સાત તો સાત ગુણ્યા સાત પછી શું આવે આઠ ગુણ્યા બાય ડિફોલ્ટ શું લખવાનું છે ગુણ્યા સો બરાબર ચલો સાત ગુણ્યા આઠ છપ્પન છપ્પન ગુણ્યા સો સો વત્તા પચીસ એટલે શું આવે છપ્પન પાંચ હજાર છસો ને ક્લિયર ચલો મેં તમને શું કીધું હતું આ પચીસ એટલે પાછળ પચીસ પાંચ એટલે આ પચીસ લખી દેવાનું સાત પછી શું આવે આઠ સાત અઠામ છપ્પન તો એ આગળ લખી દેવાનું મેં આવું સમજાવ્યું હતું ક્લિયર આ તમને જ્યારે લખીને મેથડ બતાવી હોય ત્યારે ફરજિયાત આ મેથડ બતાવી પડે અને જો મોડે કરવું હોય તો મેં તમને બતાવ્યું એવી રીતે કરવાનું ક્લિયર સમજ પડે છે ચલો તો અહીંયા કેટલાક ઉદાહરણ આપ્યા છે અને પ્રયત્ન કરો બંનેના આપણે સોલ્વ કરવાના છે જુઓ ધ્યાન આપો પચીસનો વર્ગ કેટલો થાય છસો પચીસ કેવી રીતે તો બે છે આગળ એટલે બે ગુણ્યા ત્રણ ગુણ્યા સો પચીસ અહીંયા પણ પાત્રીસનો વર્ગ આગળનો અંક શું છે ત્રણ ત્રણ ગુણ્યા ચાર ગુણ્યા સો વત્તા પચીસ એટલે બારસો ને પચીસ ક્લિયર પંચોતેરનો વર્ગ પંચોતેરમાં આગળનો અંક સાત સાત પછી શું આવે આઠ છપ્પન સાત ગુણ્યા છપ્પન સો વત્તા પચીસ પાંચ હજાર પચીસ ખબર પડે છે હવે મેઇન વસ્તુ એકસો ને પચીસનો વર્ગ તો પાછળનો અંક તો એકમનો તો પાંચ છે અહીંયા પચીસ આવશે પણ આગળ શું છે બાર તો બાર પછી શું આવે તેર તો બાર ગુણ્યા તેર ગુણ્યા બાર ગુણ્યા તેર કેટલા થાય વિદ્યાર્થીઓ એકસો છપ્પન બરાબર હવે એકસો ને છપ્પન ગુણ્યા સો કરીએ તો શું થાય પંદર હજાર છસો એમાં પચીસ ઉમેરીએ તો શું આવે પંદર હજાર છસો ને પચીસ ક્લિયર હવે આમાં પહેલું પંદર આપણે કરી દીધું છે પંદરનો વર્ગ બરાબર એક ગુણ્યા બે ગુણ્યા સો વત્તા પચીસ એટલે શું થાય બસો પચીસ તમારે આવી રીતે મેથડ સાથે કરવાનું છે બીજું પંચાણું નો વર્ગ પંચાણું નવ ગુણ્યા નવ પછી સો આવે દસ ગુણ્યા સો વત્તા પચીસ ચલો નવ નવ ગુણ્યા દસ નેવું નેવું ગુણ્યા સો કેટલા આવે નવ હજાર નવ હજાર પચીસ ક્લિયર ખબર પડે છે જુઓ આ પાંચ એટલે એના પચીસ નવ પછી શું આવે દસ તો નવ ગુણ્યા દસ નેવું સમજ પડે છે ત્રીજું એકસો ને પાંચનો વર્ગ તો એકસો પાંચ એમાં છેલ્લે તો પચીસ આવી ગયું આગળ શું છે દસ તો દસ ગુણ્યા અગિયાર ગુણ્યા દસ સો સોરી વત્તા પચીસ બરાબર તો દસ ગુણ્યા અગિયાર એકસો દસ એકસો દસ 11,000, સો એકસો દસ અગિયાર હજાર અગિયાર હજાર પચીસ ક્લિયર સમજ પડે છે જો આ પાંચ એટલે એના 25, દસ દસ પછી શું આવે અગિયાર દસ ગુણ્યા અગિયાર એકસો દસ આવી ગયું ખબર પડે છે છેલ્લું જે બસો પાંચ છે તમારે જાતે ટ્રાય કરવાની છે આવી જ રીતે મેથડ સાથે ક્લિયર સમજ પડે છે બધાને ચલો આગળનો ટોપિક છે પાયથાગોરિયન ત્રિપુટી તો સૌપ્રથમ પાયથાગોરિયન ત્રિપુટી ત્રિપુટી એટલે કોઈ ત્રણ સંખ્યાનું જૂથ હશે ત્રણ સંખ્યાના જૂથમાં શું નિયમ હશે જોવા પહેલાં અહીંયા આપ્યું છે સંખ્યાઓ ત્રણ ચાર અને પાંચનો સમૂહિત પાયથાગોરિયન ત્રિપુટી ઓળખાય છે કેમ જુઓ ઉપર આપ્યું છે ત્રણનો વર્ગ વત્તા ચારનો વર્ગ બરાબર નવ વત્તા સોળ બરાબર પચીસ પચીસ એટલે પાંચનો વર્ગ તો શું કહેવા માગે છે કે પાયથાગોરિયન ત્રિપુટી એટલે ત્રણ સંખ્યાને એવો કંઈ જૂથ જેમાં બે સંખ્યાના વર્ગોનો સરવાળો ત્રીજી સંખ્યાના વર્ગના વર્ગ બરાબર હોય છે એટલે કે બે સંખ્યા એટલે કઈ ત્રણનો વર્ગ અને ચારનો વર્ગ બે સંખ્યા કઈ બે સંખ્યા ત્રણ અને ચાર એના વર્ગોનો સરવાળો વર્ગ કર્યો ને પછી સરવાળો કર્યો એ કોના બરાબર હોય છે ત્રીજી સંખ્યા જે આપણી છે પાંચ એના વર્ગ બરાબર હોય છે જુઓ હંમેશા ત્રિપુટીમાં બે સંખ્યાના વર્ગોનો સરવાળો એ નાની સંખ્યાઓ હોય છે અને જેના બરાબર હોય છે એ સૌથી મોટી સંખ્યા હોય છે ક્લિયર આને શું કહેવાય પાયથાગોરિયન ત્રિપુટી બરાબર છે શું ફરી વાર એક પાછું ત્રણ સંખ્યાનો સમૂહ છે જેમાં બે સંખ્યા આ બે સંખ્યાના વર્ગોનો સરવાળો એ ત્રીજી સંખ્યાના વર્ગ બરાબર હોય છે જે આ સંખ્યા સૌથી મોટી હોય છે ને બાકીની બે સંખ્યા આ સંખ્યા કરતાં કેવી હોય છે નાની હોય છે ક્લિયર ચલો આવી જ ત્રિપોટીનું ઉદાહરણ બીજું આપ્યું છે છ આઠ ને દસ ચલો છ આઠ દસમાં સૌથી મોટી સંખ્યા કઈ છે દસ બાકીની બે સંખ્યાઓ કઈ કેવી છે દસ કરતાં નાની માટે એ બે સંખ્યા છ અને આઠના વર્ગોનો સરવાળો બરાબર શું થાય દસનો વર્ગ થવો જોઈએ ચલો છનો વર્ગ છત્રીસ વત્તા આઠનો વર્ગ ચોસઠ છત્રીસ વત્તા ચોસઠ સો તો સો એટલે તો શું થાય દસનો વર્ગ બરાબર છે ક્લિયર થાય છે ચલો આગળ હજી એક ઉદાહરણ આપી છે પાંચ બાર અને તેર ચલો પાંચ બાર અને તેરમાં સૌથી મોટી સંખ્યા કઈ છે તેર બાકીની બે પાંચ અને બાર માટે પાંચ અને બારના વર્ગોનો સરવાળો ચલો પાંચનો વર્ગ પચીસ બારનો વર્ગ એકસો ચુમ્માલીસ પચીસ અને એકસો ચુમ્માલીસ આ બંનેનો સરવાળો શું થાય વિદ્યાર્થીઓ વન સિક્સટી નાઇન એકસો તો કોનો વર્ગ છે તેરનો વર્ગ છે ના યાદ રહેતું હોય તો યાદ રાખજો આના માટે ખૂબ જ જરૂરી થશે તેનો વર્ગ માટે આ ત્રણ પણ શું છે પાયથાગોરિયન ત્રિપુટી છે ક્લિયર ચલો હવે આગળ શું તમે આવી અન્ય ત્રિપુટીઓ શોધી શકો છો કોઈપણ પ્રાકૃતિક સંખ્યા એમ ગ્રેટર ધેન વન માટે એટલે કે એમ એ કેવો હોવો જોઈએ એક કરતાં મોટો હોવો જોઈએ જો ટુ એમ સ્ક્વેર પ્લસ એમ સ્ક્વેર માઇનસ વન હોલ સ્ક્વેર ઇઝ ઇક્વલ્સ ટુ એમ સ્ક્વેર પ્લસ વન હોલ સ્ક્વેર ચલો હવે વ્યાપક સ્વરૂપ એટલે શું આપણે કોઈપણ સંખ્યા પાય કોઈપણ પાયથાગોરિયન ત્રિપુટીને આ રીતે ધારી શકીએ ટુ એમ એમ સ્ક્વેર માઇનસ વન અને એમ સ્ક્વેર પ્લસ વન હવે કોમન સેન્સ છે આટલી આપણે જોતા ખબર પડી જાય કે સૌથી મોટી સંખ્યા કઈ છે આ ક્લિયર આ બે કેવી હશે એના કરતાં નાની જો અહીંયા આપ્યું છે ટુ એમ સ્ક્વેર ટુ એમ હોલ સ્ક્વેર સોરી ટુ એમ હોલ સ્ક્વેર પ્લસ એમ સ્ક્વેર માઇનસ વન હોલ સ્ક્વેર બરાબર આ ત્રીજી સંખ્યા આપી છે આ સંખ્યા માટે આ સૌથી મોટી સંખ્યા હશે ને આ બંને કેવી હશે એના કરતાં નાની ક્લિયર ખબર પડે છે ફરી પાછું એકવાર જોઈએ કઈ ત્રણ સંખ્યા લેવાની છે ટુ એમ એમ સ્ક્વેર માઇનસ વન અને એમ સ્ક્વેર પ્લસ વન એ પાયથાગોરિયન ત્રિપુટી હોય છે તેનું આ વ્યાપક સ્વરૂપ છે બરાબર એટલે દાખલા ગણવામાં આપણે આ ત્રણ સંખ્યાઓનો ધારવામાં ઉપયોગ કરવાનો પણ એમાં કન્ડિશન શું છે કે એ પ્રાકૃતિક સંખ્યા હોવી જોઈએ અને એક કરતાં મોટી હોવી જોઈએ એમ જે છે એ એક કરતાં મોટું હોવું જોઈએ ચલો સ્ટાર્ટ કરીએ ઉદાહરણ બે જેનો નાનામાં નાનો અંક આઠ હોય તે પાયથાગોરિયન ત્રિપુટી શોધો ઉપર જ મેં તમને સમજાવ્યું કે ટુ એમ એમ સ્ક્વેર માઇનસ વન અને એમ સ્ક્વેર પ્લસ વનમાં સૌથી નાનું કોણ હશે ટુ એમ બરાબર અહીં આપી દીધું છે કે આઠ એ નાનામાં નાનો અંક છે માટે આપણે સમજી ગયા કે ટુ એમ બરાબર શું લેવાનું આઠ લેવાનું ચલો સ્ટેટમેન્ટ લખીએ કોઈપણ પ્રાકૃતિક સંખ્યા એમ ગ્રેટર ધેન વન માટે ટુ એમ કોમા એમ સ્ક્વેર માઇનસ વન કોમા એમ સ્ક્વેર પ્લસ વન એ પાયથાગોરિયન ત્રિપુટી છે માટે ટુ એમ બરાબર આઠ લેતા એમ બરાબર શું થાય આઠના છેદમાં બે માટે એમ બરાબર શું આવે ચાર હવે એમ બરાબર ચારની કિંમત એમ સ્ક્વેર માઇનસ વન અને એમ સ્ક્વેર પ્લસ વનમાં મૂકતા એમ સ્ક્વેર માઇનસ વન બરાબર ચલો એમના બદલે શું મૂકવાનું છે ચાર ચારનો વર્ગ ઓછા એક સોળ ઓછા એક પંદર બરાબર અને એવી જ રીતે એમ સ્ક્વેર પ્લસ વનમાં ચારનો વર્ગ વધતા એક ચારનો વર્ગ સોળ વધતા એક સત્તર હવે તમારી ભૂલ ક્યાં થશે હું તમને બતાવું આપણે જે ત્રિપુટી લખવાની છે આપણી ત્રિપુટી કઈ છે વિદ્યાર્થીઓ તો આપણી ત્રિપુટી છે ટુ એમ એમ સ્ક્વેર માઇનસ વન એમ સ્ક્વેર પ્લસ વન ટુ એમ એટલે શું છે આઠ છે તમે એમની કિંમત ચાર મૂકી દેશો ત્રિપુટીમાં આ લેવાનું નથી એમ આપણે કોના માટે શોધો એમ સ્ક્વેર માઇનસ વન ને એમ સ્ક્વેર પ્લસ વનની કિંમત શોધવા માટે ફક્ત ઉપયોગ કર્યો છે ત્રિપુટીમાં કઈ સંખ્યા લેવાની છે ટુ એમ એમ સ્ક્વેર માઇનસ વન અને એમ સ્ક્વેર પ્લસ વન માટે આપણી ત્રિપુટી કઈ થાય વિદ્યાર્થીઓ આઠ પંદર અને સત્તર એ પાયથાગોરિયન ત્રિપુટી છે ક્લિયર જો તમને ડાઉટ હોય તો ચેક કરો શું બરાબર સત્તર નો વર્ગ થાય કે નહીં ઉદાહરણ ત્રણ જે પાયથાગોરિયન ત્રિપુટીમાં એક સંખ્યા બાર હોય તેવી પાયથાગોરિયન ત્રિપુટી શોધો ચલો કોઈપણ પ્રાકૃતિક સંખ્યા એમ ગ્રેટર ધન વન માટે ટુ એમ એમ સ્ક્વેર ઓછા એક અને એમ સ્ક્વેર વત્તા એક એ પાયથાગોરિયન ત્રિપુટી છે ચલો હવે ફરી ટુ એમ બરાબર બાર લેતા એમ બરાબર બારના છેદમાં બે એમ બરાબર છ વિદ્યાર્થીઓ તમને પ્રશ્ન થશે અહીં કીધું નથી કે નાનામાં નાનો સભ્ય છે કે સંખ્યા છે છતાં પણ મેં શું કામ મને ટુ એમ બરાબર લીધું તો બાર એ બે વડે ભાગી શકાય એવું છે માટે મેં લીધું બરાબર છે જ્યારે કોઈ પણ સંખ્યા બે વડે વિભાજ્ય હોય તો એને ટુ એમ બરાબર જ લેવાની ક્લિયર ચલો આગળ એમ બરાબર છ ને એમ સ્ક્વેર ઓછા એક અને એમ સ્ક્વેર એકમાં એમ સ્ક્વેર ઓછા એક બરાબર છનો વર્ગ ઓછા એક છનો વર્ગ છત્રીસ છત્રીસ ઓછા એક એટલે પાંત્રીસ અને એમ સ્ક્વેર પ્લસ વન બરાબર છનો વર્ગ વધતા એક છનો વર્ગ છત્રીસ વધતા એક સાડત્રીસ માટે ફરી પાછું કહું છું આપણે ટુ એમ જ લેવાનું છે એમ બરાબરની કિંમત નથી લેવાની ત્રિપુટીમાં માટે બાર આ નથી લેવાની બરાબર બાર પાંત્રીસ અને સાડત્રીસ આમ બાર પાત્રીસ અને સાડત્રીસ એ માંગેલ ત્રિપુટી છે આપણને ખબર જ છે શું કરવાનું એ બત્રીસ નો વર્ગ બત્રીસને શું લખી શકાય ત્રીસ વત્તા બે આખા કંશ વર્ગ ત્રીસ વત્તા બે ગુણ્યા ત્રીસ વત્તા બે સાથે પહેલું ત્રીસ ગુણ્યા ત્રીસ પલ્લાં સાથે બીજું ત્રીસ ગુણ્યા બે બીજા સાથે પલ્લું બે ગુણ્યા ત્રીસ બીજા સાથે બીજું બે ગુણ્યા બે ચલો હવે ત્રીસ ત્રીસ એટલે નવસો ત્રીસ ગુણ્યા બે એટલે સાઠ બે ગુણ્યાત્રીસ એટલે સાઠ અને બે ગુણ્યા બે એટલે ચાર આ બધાનો સરવાળો કરીએ તો આપણને જવાબ શું મળે વિદ્યાર્થીઓ એક હજાર ને સોરી એક ચોવીસ ક્લિયર આગળ પાંત્રીસનો વર્ગ વિદ્યાર્થીઓ પાંત્રીસનો વર્ગ કેવી રીતે કરશું તો એકમ નોંગ જુઓ શું છે પાંચ છે માટે શું લખ્યું મેં પલ્લા વત્તા ચલો આગળ દશકનો શું છે ત્રણ ત્રણ બજે શું આવે ચાર ત્રણ ગુણ્યા ચાર ગુણ્યા સો વત્તા પચીસ બાર ગુણ્યા સો વત્તા બારસો વત્તા પચીસ બારસો પચીસ એક હજાર બસો પચીસ એ શું થાય પાંત્રીસનો વર્ગ ક્લિયર ખબર પડે છે અને મેં કઈ રીતે કર્યું જ્યારે એકમનો અંક પાંચ હોય તો હું આ રીતે એને સોલ્વ કરી શકું છું હવે તમારે હોમવર્કમાં શું કરવાનું છે એક્સ્ટ્રા કામમાં હું તમને આપું છું ધ્યાન આપજો વિદ્યાર્થીઓ તમારે આ પાંત્રીસનો વર્ગ કઈ રીતે સોલ્વ કરવાનો છે આ રીતે સોલ્વ કરવાનો છે બરાબર આપણે જે આ રીતે કરીએ છીએ એ રીતે આને સોલ્વ કરવાની ટ્રાય કરવાની છે ક્લિયર ત્રીજું છ્યાસીનો વર્ગ છ્યાસી એટલે એસી વત્તા છ આખા કંશનો વર્ગ એસી વધતા છ આખા કંશના વર્ગને અલગ અલગ કંશમાં લગતા એસી વધતા છ ગુણ્યા એસી વધતા છ ચલો હવે પ્રથમ પદ સાથે પ્રથમ પદ એસી ગુણ્યા એસી પ્રથમ પદ સાથે બીજું પદ એસી ગુણ્યા છ બીજું પદ સાથે પ્રથમ પદ છ ગુણ્યા એસી બીજું પદ સાથે બીજું પદ છ ગુણ્યા છ ક્લિયર ચલો આગળ એસી ગુણ્યા ધ્યાન આપજો વિદ્યાર્થીઓ એસી ગુણ્યા છે તમે આઠ દુ સોળ ના કરી દેતા આઠ ગુણ્યા ચોસઠ અને બે શૂન્ય એટલે છ હજાર ચાર ચારસો ગુણ્યા છ ચારસો એંસી છ ગુણ્યા એંસી ચારસો એંસી છ ગુણ્યા છ છત્રીસ આ બધાનો સરવાળો કરીએ તો જવાબ આવે સાત હજાર ત્રણસો છન્નું આગળ ચોથું વિદ્યાર્થીઓ એકદમ ઇઝી છે જો આટલા દાખલા અને ઉદાહરણમાં સમજ પડી ગઈ હોય તો ચોથું ને પાંચમું જાતે સોલ્વ કરવાની ટ્રાય કરજો બરાબર છે ચલો આગળ ત્રાણું નાઇન્ટી થ્રી નાઇન્ટી થ્રી એટલે નેવું વત્તા ત્રણ આખા કંસનો વર્ગ નેવું વત્તા ત્રણ ગુણ્યા નેવું વત્તા ત્રણ ચલો પહેલાં સાથે પહેલું એટલે નેવું ગુણ્યા નેવું પહેલાં સાથે બીજું નેવું ગુણ્યા ત્રણ બીજા સાથે પહેલું ત્રણ ગુણ્યા નેવું બીજા સાથે બીજું ત્રણ ગુણ્યા ત્રણ ચલો આગળ નેવું ગુણ્યા નેવું નવ નવ એક્યાસી અને બે શૂન્ય આઠ હજાર સો

વર્ગ સિત્તેર વત્તા એક ગુણ્યા સિત્તેર વત્તા એક પહેલાં સાથે પહેલું સિત્તેર ગુણ્યા સિત્તેર પહેલાં સાથે બીજું સિત્તેર ગુણ્યા એક એક ગુણ્યા સિત્તેર બીજા સાથે પહેલું અને બીજા સાથે બીજું એક ગુણ્યા એક ક્લિયર વિદ્યાર્થીઓ સમજ પડે છે હવે ક્લિયર થાય છે આગળ સિત્તેર ગુણ્યા સિત્તેર સાત સાત ઓગણપચાસ અને બે શૂન્ય એટલે ચાર હજાર નવસો સિત્તેર ગુણ્યા એક સિત્તેર એક ગુણ્યા સિત્તેર સિત્તેર એક એક આ બધાનો સરવાળો કરશું તો જવાબ શું આવશે વિદ્યાર્થીઓ પાંચ એકતાલીસ ક્લિયર હવે છઠ્ઠું છે ફોર્ટી સિક્સ સ્ક્વેર છેતાલીસ નો વર્ગ વિદ્યાર્થીઓ તમારે જાતે કરવાનો છે હું ફક્ત એક હિન્ટ આપું છું છેતાલીસનો વર્ગ એટલે ચાલીસ વત્તા છ આખા કાઉસનો વર્ગ બરાબર ચાલીસ વત્તા છ અને ચાલીસ વત્તા છે આગળના સ્ટેપ તમારે જાતે કરવાના છે અને જાતે સોલ્વ કરવાનું છે ક્લિયર થાય છે થશે આટલું ઓકે પ્રશ્ન બે નીચે આપેલી સંખ્યા ધરાવતી પાયથાગોરિયન ત્રિપુટી લખો ચલો વિદ્યાર્થીઓ ધ્યાન આપજો પહેલું છે છ ચલો છ એ બે વડે વિભાજ્ય છે કોઈ પણ પ્રાકૃતિક સંખ્યા એમ ગ્રેટર ધન વન માટે ટુ એમ એમ સ્ક્વેર માઇનસ વન અને એમ સ્ક્વેર પ્લસ વન છે બરાબર ટુ એમ બરાબર છ લેતા એમ બરાબર છના છેદમાં બે માટે એમ બરાબર શું આવ્યું ત્રણ એમ બરાબર ત્રણને એમ સ્ક્વેર ઓછા એક અને એમ સ્ક્વેર વધતા એકમાં મૂકતા વિદ્યાર્થીઓ યાદ આવે છે હમણાં ઉદાહરણ જોયા આપણે એકદમ ઇઝી છે એમ સ્ક્વેર ઓછા એક ત્રણનો વર્ગ ઓછા એક ત્રણનો વર્ગ નવ નવ ઓછા એક એટલે આઠ અને બીજું એમ સ્ક્વેર વધતા એક ત્રણનો વર્ગ વધતા એક ત્રણનો વર્ગ થાય નવ નવ વત્તા એક દસ માટે ફરી પાછું કહું છું આપણી ત્રિપુટીનો સભ્ય ટુ એમ છે એમ નથી બરાબર એક્ઝામમાં પણ આ જ ભૂલ થશે ને હું તમને બતાવીશ એક્ઝામમાં ભૂલ થવી જોઈએ નહીં યાદ રાખજો આપણે ત્રિપુટીનો સભ્ય કોણ છે ટુ એમ છે એમની કિંમત લઈ લેવાની નથી ટુ એમ બરાબર છ એટલે છ આઠ અને દસ આ ત્રણ આપણા શું છે માંગેલ ત્રિપુટી છે ક્લિયર આગળ બીજું છે ચૌદ કોઈપણ પારથાગોરિયન ત્રિપુટી ટુ એમ એમ સ્ક્વેર માઇનસ વન અને એમ સ્ક્વેર પ્લસ વન માટે ફરી પાછું જુઓ ચૌદ એ બે વડે વિભાજ્ય છે માટે ટુ એમ બરાબર ચૌદ લેતા એમ બરાબર ચૌદના છેદમાં બે એમ બરાબર શું આવ્યું સાત આ એમ બરાબર સાતની કિંમત શેમાં મૂકીએ એમ સ્ક્વેર માઇનસ વન અને એમ સ્ક્વેર પ્લસ વનમાં મૂકતા એમ સ્ક્વેર માઇનસ વન બરાબર સાતનો વર્ગ ઓછા એક સાતનો વર્ગ ઓગણપચાસ ઓગણપચાસ ઓછા એક અડતાલીસ અને એમ સ્ક્વેર પ્લસ વન સાતનો વર્ગ વધતા એક સાતનો વર્ગ ઓગણપચાસ ઓગણપચાસ વધતા એક પચાસ ફરી પાછું કયા ત્રણ સભ્ય ટુ એમ એમ સ્ક્વેર માઇનસ વન એમ સ્ક્વેર પ્લસ વન આ લેવાનું નથી યાદ રાખજો માટે ચૌદ અડતાલીસ અને પચાસ એ માંગેલ ત્રિપુટી છે હવે આ છેકેની કેવી રીતે ચેક કરશો તો ચૌદનો વર્ગ વત્તા અડતાલીસનો વર્ગ બરાબર પચાસનો વર્ગ થાય ચેક કરજો એકવાર ઘરે બરાબર ચલો આગળ ત્રીજું છે સોળ સોળ પણ બે વડે વિભાજ્ય છે કોઈપણ પાયથાગોરિયન ત્રિપુટી ટુ એમ એમ સ્ક્વેર માઇનસ વન અને એમ સ્ક્વેર પ્લસ વન માટે ટુ એમ બરાબર સોળ લેતા એમ બરાબર સોળના છેદમાં બે એમ બરાબર આઠ એમ બરાબર આઠની કિંમત ક્યાં મૂકશું આપણે એમ સ્ક્વેર માઇનસ વન અને એમ સ્ક્વેર પ્લસ વનમાં મૂકતા એમ સ્ક્વેર માઇનસ વન બરાબર આઠનો વર્ગ ઓછા એક આઠનો વર્ગ થાય ચોસઠ ચોસઠ ઓછા એક બરાબર ત્રેસઠ એવી જ રીતે એમ સ્ક્વેર પ્લસ વન આઠનો વર્ગ વધતા એક આઠનો વર્ગ શું થાય ચોસઠ ચોસઠ વત્તા એક પાંસઠ ફરી પાછું ત્રિપુટી લખવાની આ જવાબ લખવો જરૂરી છે બરાબર જો જવાબ નહીં લખો તો ફૂલ માર્ક્સ એક્ઝામમાં મળશે નહીં હવે પાયથાગોરિયન ત્રિપુટી લખતી વખતે ધ્યાન આપવાનું ટુ એમ એમ સ્ક્વેર માઇનસ વન એમ સ્ક્વેર પ્લસ વન આ ત્રણ સંખ્યા લખવાની છે ટુ એમ શું લીધું છે આપણે સોળ એમ સ્ક્વેર માઇનસ વન ત્રેસઠ અને એમ સ્ક્વેર પ્લસ વન પાસઠ માટે સોળ ત્રેસઠ અને પાસઠ એ માંગેલ ત્રિપુટી છે વિદ્યાર્થીઓ ફરી પાછું કહું છું એમની કિંમત આપણે આ બે શોધવા માટે કરીએ છીએ આને ત્રિપુટીમાં લખતા નહીં ક્લિયર અને છેલ્લું ચોથું અઢાર વિદ્યાર્થીઓ આટલા ઉદાહરણ અને દાખલાઓ જોયા પછી તમને આવડી જ ગયું હોય તો આ એક દાખલો જાતે ગણવાની ટ્રાય કરજો પછી ચેક કરજો બરાબર છે શરૂ કરીએ કોઈ પણ પાયથાગોરિયન ત્રિપુટી ટુ એમ એમ સ્ક્વેર પ્લસ વન અને એમ સ્ક્વેર માઇનસ વન માટે ચલો અઢાર છે અઢાર પણ બે વડે વિભાજ્ય છે માટે શું લખાય ટુ એમ બરાબર અઢાર લેતા એમ બરાબર અઢારના છેદમાં બે એમ બરાબર નવ એમની કિંમત શા માટે શોધીએ છીએ આપણે એમ સ્ક્વેર ઓછા એક અને એમ સ્ક્વેર કિંમત શોધવા તો એમ બરાબર નવને આ બંનેમાં મૂકતા એમ સ્ક્વેર માઇનસ વન બરાબર નવનો વર્ગ ઓછા એક નવનો વર્ગ થાય એક્યાસી એક્યાસી ઓછા એક નેવું એમ સ્ક્વેર પ્લસ વન નવનો વર્ગ વધતા એક નવનો વર્ગ થાય એક્યાસી એક્યાસી વધતા એક એટલે બ્યાસી હવે ફરી પાછી ત્રિપુટી લખવાનો વારો આવ્યો ટુ એમ એમ સ્ક્વેર માઇનસ વન એમ સ્ક્વેર પ્લસ વન એટલે કે અઢાર એંસી અને બ્યાસી એ માંગેલ ત્રિપુટી છે એમની કિંમતનો ઉપયોગ ફક્ત આ બંને શોધવા માટે થાય છે ત્રિપુટીમાં લખતા નહીં ક્લિયર